तो फ्रेंड्स, मुंबई ना वड़ापावनो खरो स्वाद तो तेमा वपराती लसणनी सूकी लाल चटनी ना लीधे ज आवे छे। परंतु घरे आ चटनी बनावीने स्टोर करिए तो ते थोड़ा समय में काळी पड़ी जाए छे अने स्वाद पण चेन्ज थई जाए छे। परंतु आजे आपणे सूकी लाल चटनी तो बनावशुं ज, परंतु तेमा एक इंग्रेडिएंट एवं उमेरशुं जेनाथी चटनी वधारे स्वादिष्ट तो बनशे ज, साथे साथे चटनीनो कलर महिनाओ सुधी एवो ज लाल चटक रहेशे। अने एक वखत आ चटनी बनावी पछी तेने वड़ापाव, मरचापाव, इडली, ढोसा, भजिया बधामां वापरी शकीशुं। तो चालो वड़ापावनी स्पेशल सूकी लाल चटनी बनावीशुं। आ चटनी बनावा माटे अहीं मैं 50 ग्राम कोपरानुं खमण लीधुं छे। हवे गेसनी लो फ्लेम पर एक पेनमां आ कोपरानुं खमण उमेरी दईशुं અને સતત મિક્સ કરતા જઈ અને શેકીશું। અહીં કોપરાનું ખમણ ઝીણું કે મોટું કોઈ પણ વાપરી શકો છો। કોપરાના ખમણને આ રીતે શેકવાથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય છે અને ચટણી પણ ફ્લેવરફુલ બને છે। માત્ર એક જ મિનિટમાં કોપરાનો કલર શેકાતા સફેદમાંથી ગોલ્ડન થવા લાગે છે, એટલે ચટણી માટે જોઈએ તેવું કોપરાનું ખમણ શેકાઈ ગયું છે તો તેને તુરંત જ એક ડીશમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દઈશું। હવે 25 ગ્રામ સિંગદાણા લઈશું, જેના ફોતરા ઉખાડી ગેસની લો ફ્લેમ પર શેકીશું। સિંગદાણા પણ માત્ર એક મિનિટમાં જ ગોલ્ડન બ્રાઉન થવા લાગે છે, એટલે તેને પણ ગેસ પરથી ઉતારી અને ડીશમાં ઠંડા થવા રાખીશું। હવે 18-20 સૂકા લાલ મરચાં લઈ તેના ડીટીયા અને બી કાઢી લઈશું। આ સૂકા મરચાંને પણ ભેજ દૂર થાય તેટલા લગભગ 1/2 મિનિટ સુધી શેકી અને તુરંત જ એક ડીશમાં ઠંડા થવા માટે રાખી દઈશું। હવે સૂકા લસણની 10-12 કળી લઈશું। આ લસણની કળીને ફોલિયા વગર જ છાલ સહિત જ લેવાનું છે। હવે લસણને પણ ગેસની લો ફ્લેમ પર પેનમાં શેકી લઈશું। અહીં લસણમાંથી થોડો ભેજ દૂર થાય અને તેના ફોતરા કડક થાય તેટલું જ શેકવાનું છે। માત્ર 1/2 મિનિટમાં જ લસણ શેકાવાની સરસ સુગંધ આવવા લાગે છે અને ચટણીમાં જોઈએ તેવું ગોલ્ડન બ્રાઉન લસણ શેકાઈ ગયું છે, તો લસણને પણ ગેસ પરથી નીચે ઉતારી અને ઠંડુ થવા દઈશું। હવે માત્ર 10 મિનિટમાં જ સિંગદાણા ઠંડા થઈ ગયા છે, તો આ સિંગદાણાને મિક્સરના જારમાં ક્રશ કરી લઈશું। સિંગદાણાનો આવો એકદમ સ્મૂધ નહીં, અધકચરાથી થોડો વધારે એવો પાવડર બનાવી લઈશું। ત્યાર પછી કોપરાના ખમણને ક્રશ કરી અને સિંગદાણાના ભૂકા સાથે ઉમેરી દઈશું। હવે અહીં જુઓ, મરચાં પણ હાથેથી ટુકડા કરી શકાય તેવા કડક થઈ ગયા છે અને લસણની છાલ પણ કડક શેકાઈ ગઈ છે। અહીં લસણને તેની છાલ સાથે એમ જ રહેવા દઈશું। હવે મિક્સરના જારમાં મરચાના ટુકડાને ઉમેરી આ રીતે ક્રશ કરી લઈશું। પછી આ ક્રશ કરેલા લાલ મરચામાં જ છાલ સાથે લસણની કળી પણ પીસી લઈશું। હવે આ મિક્સમાં ક્રશ કરેલા સિંગદાણા અને કોપરાનું ખમણ ઉમેરી બધું ફરીથી પીસી લેવાનું છે। બધું જ પીસ્યા પછી અહીં ચટણીનો એકદમ સરસ લાલ કલર નથી આવ્યો, માટે આ ચટણીમાં 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। અને સાથે જ મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું તેમ આ ચટણીનું ખાસ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે મીઠું ઉમેરશું। બધું જ ફરીથી મિક્સરમાં પીસી લઈશું। પીસ્યા પછી જુઓ, એકદમ રેડીમેડ વડાપાઉની ચટણી જેવો જ કલર આવ્યો ને। રેડીમેડ ચટણી સ્વાદે મોળી હોય છે, પરંતુ અહીં મીઠું ઉમેર્યું છે તો તે સ્વાદે પણ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, આજે જ વડાપાઉની આ તીખી સૂકી ચટણી બનાવી અને સ્ટોર કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી જણાવી અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।